वंदे श्री हरि कृष्ण राज्य चरणम्। सर्वेश्वरं स्वामिनं मायापुरुषप्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवो द्वारकं वन्दे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्र पादकमलं सदवृन्दचूडामणिं आधारं च हरिप्रियं मुनिवरम् वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा धाम प्रशान्तिप्रदम् वन्दे श्री नन्दकिशोर स्वामी चरणम् श्री पंचसेवावृतम् श्री पंचसेवावृतम् श्री पंचसेवावृतम् बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सद्गुरुदेव की। तारीख 9 फेब्रुआरी 2021 मंगलवार लोयाधाम न्यू जर्सी श्री मुक्त मुनि चरितम कथा नो लाभ ले रहेला लोयाधाम परिवारना
तमाम भक्त जनों ने मारा हित थे। जय स्वामीनारायण, जय स्वामीनारायण। मुक्त मुनि चरितम अंतर्गत और मुकुंददास नु आख्यान चाली रही है तू श्यामदास नी साथे। मुकुंददास सरदारमा श्यामदास ने मळ्या अने एमनी सेवा जोई, एमनो समर्पण जोई, एमनी भक्ति जोई तुलसीदास जी खूब प्रसन्न थता हता। एमनु जीवन पक्षपात विनानु चीवट भरेलू कोई पण कार्य मुकुंददास ने सौंपवामां आवे तो खंत थी अने विश्वास थी करता। श्यामदास गुरुदेवनी आज्ञा थता मुकुंददासे कथानो प्रारंभ पण कर्यो। कथा एवी करता काले आपणे जोयुं કે જ્યારે કથામાં જે ચોપાઈનું ગાન કરે, સાખીઓનું ગાન કરે અને એવી કથા કરતા કે કોઈ ગમે એટલો થાકીને આવેલો મનુષ્ય હોય પણ જો મુકુંદાસની કથા સાંભળે ને તો સર્વે થાક કેમ થઈ જાય, ઉતરી જાય, એવું એમની વાણીમાં દૈવત કેતા પ્રભાવ દિવ્યતા હતી। અને જ્યારે એમની કથા બધાય સાંભળે ને ત્યારે બધાય એવું કહેતા કે આવી તો કથા અમે ક્યારે સાંભળી પણ નથી। એટલું પણ નહીં, શ્યામદાસને પણ અંતરમાં થવા લાગ્યું કે શિષ્ય ભારે મને ગજબનો મળી ગયો છે, મને જેવો જોતો ને મને એવો મળી ગયો છે, ભક્તોને પણ સંભાળી લે છે, સંતોને પણ સંભાળી લે છે, ધર્મશાળાની મર્યાદા પ્રમાણે બધું જ સાચવી લે છે, કોઈ વાતની એનામાં કમી નથી। અને જ્યારે મુકુંદાસ ચોપાઈનું ગાન કરતા હોય ને ત્યારે એમનો જે ભાવ હોય મુકુંદાસને, જે લાગણી હોય એ જે પ્રગટ કરતા ને મુકુંદાસ, એનાથી બધા ખેંચાઈ જતા। કોઈ પણ હોય, આબાલ હોય, વૃદ્ધ હોય, તમામ એમની કથા સાંભળીને બધાય આનંદ આનંદ છવાઈ જતો હૃદયમાં। બધાને એમ જ થતું કે અમે મુકુંદાસની કથા સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ, છોડીએ જ નહીં, છોડીએ જ નહીં, એવું થવા લાગ્યું, એવું થવા લાગ્યું। હવે શું કહે છે, શું અનુભૂતિ બધાને થાય છે શ્યામદાસને, ભક્તજનોને, એ આપણે સાંભળીએ। વળી કરે જ્યારે રામ કથા ત્યારે ભૂલે સહુની જ વ્યથા, એમાં ગાય છે જ્યારે ચોપાઈ પ્યારની વાત કેવી શુભાઈ, ડોલે આ બાલ વૃદ્ધ તમામ એવો કંઠ રૂડો અભિરામ, લાગે એવું કે સુણતા રહીએ
હવે બસ એવું નવ કહીએ બનાવે વળે ભજન કેવા સુણી હૈયામાં સંઘર્યા જેવા એમ છે વિદ્વાન ને રે કવિ સાથો સાથ ખરાય અનુભવી અહોરે ધન્ય ભાગ્ય ગણો મારા આવા શિષ્ય સામે ચાલી સારા ગોતતા નવ મળે જોરે આવા બીજા ભટકે જો કેવલ ખાવા એવું વિચારીને નિજરે પાસ તેડાવ્યા શ્રી મુકુંદદાસ વળી તેડાવ્યા શિષ્ય રે બીજા જે જે હતા ત્યાગી ગ્રીહિની જા મુકુંદાસ જ્યારે કથા કરે છે રામકથા ત્યારે બધા જ પોતાની વ્યથાઓ ભૂલી જાય છે એમાં ગાય છે જ્યારે ચોપાઈ ત્યારની વાત કેવી શું ભાઈ જ્યારે એક એક ચોપાઈનું ગાન કરે ને મુકુંદાસ બધા એટલા મુગ્ધ થઈ જતા સાંભળવામાં આપણે જોઈએ છીએ ને આજે લૌકિક ગીતો સાંભળવામાં જો કાન એકદમ સંલગ્ન થઈ જતા હોય અને આનંદ આવતો હોય તો ભાઈ પરબ્રહ્મની વાણી હોય અને એવા સામે પાછા ભગવાનના ભક્ત હોય જેને ભગવાન ભજવા છે અને આવી ચોપાઈનું ગાન સાંભળે પછી શું થાય શું થાય શું થાય અમુક ગાય તો આનંદ આવે અને અમુક ગાય તો એમ થઈ કે ચાલો ને ઊભા થઈને જતા રહીએ આ બંધ કરે તો સારું થાય કે નહીં દાદા થાય અમુક જે સરગમની લહેરીઓ મારતા હોય ને બધા તો આનંદ આવે આનંદ ઉપજે અને અમુક તો સરગમ આપણને એમ કે આ સંગીત ઉપર જુલમ ગુજારે છે આ ન ગુજારે ને એમાં બેટર છે બેસીને સ્વામીની વાતો વાંચે ને તોય બરાબર છે ઘણી બધા પ્રકારના રાગ કોઈનો ઘેટા જેવો રાગ હોય કોઈનો ભેંસ જેવો રાગ હોય કોઈનો ગાય જેવો હોય પણ ભગવાનને પ્યારો લાગે એવો રાગ તો ભગવાન ખેંચાઈ જાય સાંભળીને હા એવું નથી એનો અર્થ એવો નથી ગાવાનું છોડી દેવું કાલી ઘેલી ભાષામાં ગાવું જોઈએ ભગવાન તો ભાવના ભૂખ્યા છે ભગવાન તો ભાવના ભૂખ્યા છે એક બહુ સરસ ગાતો હોય અતિ સરસ સરગમની લહેરો મારતા હોય અને તરાના પણ સારા એવા જાણતા હોય અને બોલતા હોય પણ જો હૃદયમાં ભાવ ના હોય તો નકામું અને એક કાલી ઘલી ભાષામાં જ બોલે છે તારી મૂર્તિ રે છેજો રે નેણો શણગાર એવી રીતે જ ખાલી બોલશે પણ હૃદયમાં ભાવ છે તો આંસુ નિસરી પડે છે તો ભગવાન ખેંચાતા ખેંચાતા આવે ખેંચાતા ખેંચાતા આવે અને પેલા ગમે એટલું સારું ગાતા હોય પણ હૃદયમાં ભાવ ના હોય તો લોક રીઝવન માટે ગાતા હોય તો ભગવાન ગમે એટલા ને બધાય દૂર જતા રહે નજીક હોય તો પણ દૂર જતા રહે આ મુકુંદાસની કઈક અલગ જ અનોખી રીત હતી એ ગાય સુંદર અને પાછું કેવું ભાવ શૈલીમાં કે ભગવાન પણ પ્રસન્ન થઈ જાય અને ભગવાનને પણ આવવાનું મન થઈ જાય અને ભક્તો પણ ખુશ ખુશ થઈ જાય એટલે જ્યારે ચોપાઈ ગાય ને ત્યારે તો બધાય ખૂબ પ્રસન્ન થતા બહુ પ્રસન્ન થતા બધા જ એમની કથામાં
એવા ખેંચાઈ જતા, એવા ઓતપ્રોત થઈ જતા કે ઘેર જવાનું કોઈ પાછું નામ જ નહોતા લેતા. એમ છે વિદ્વાન ને કવિ સાથોસાથ ખરા અનુભવી પાછા મુકુંદાસ જે કથા શૈલી કરતા ને એ શાસ્ત્રોક્ત પ્રમાણે કરતા. શાસ્ત્રની બહાર કઈ બોલતા જ નહીં. મુકુંદાસ નો એક એક શબ્દ એવો હતો કે જે પરબ્રહ્મ ને ગમે ને, અને જે પરબ્રહ્મને પ્રતિપાદન કરેલો એવું જ બોલતા. અને પાછા કેવી રીતે અનુભવ સાથે બોલતા, શું અનુભવ સાથે? કારણ કે જ્યારે અનુભવ થયેલું જ્ઞાન હોય ને એ જ પરિપૂર્ણ જ્ઞાન કહેવાય છે. લોહીના સાતમા મહારાજ કહે છે ને, ઇન્દ્રિયો અંતકરણ ને અનુભવનું જ્ઞાન, છેલ્લે અનુભવમાં જે આવે ને એ જ જ્ઞાન પરિપૂર્ણ જ્ઞાન કહેવાય. તો મુકુંદાસનું જ્ઞાન કેવું હતું? અનુભવનું જ્ઞાન હતું. એ કઈ પણ ચોપાઈનું ગાન કરતા, કીર્તન ગાતા, કથા કરતા, એ બધું જ કેવું હતું? અનુભવ ભરેલું હતું. અને મુકુંદાસને જેટલા અનુભવ હતા ને એટલા કોઈને અનુભવ નહોતા. એનું જીવન આખું અનુભવાત્મક હતું. મહારાજના એક એક ચરિત્ર સાથે એમને જુઓ ને તો બધા અનુભવ પૂરેલા હતા. તો જ મહારાજ ગુરુ કરે. એ તો કલેક લૌકિક રીતિ હતી, પણ મુકુંદાસ જે કઈ બોલતા ને એ અનુભવયુક્ત બોલતા. બનાવે વળી ભજન કેવા સુણી હૈયામાં સંઘરિયા જેવા. અને પાછા એવું ને કોઈનું લઈને જાતે મુકુંદાસ બનાવતા, જાતે પદની રચના કરતા અને રચના કરીને ગાન કરતા અને કથા સંભળાવતા મુકુંદાસ. અને જ્યારે આવી રીતે ભજન હોય, કીર્તન હોય, કંઈ પણ હોય, એ પોતાના દ્વારા જ્યારે બનાવતા ને અને જ્યારે ગાતા ને ત્યારે બધાને આનંદ છવાઈ જતો. બધાય માંગણી કરતા, કથા પૂરી થાય ને મુકુંદાસની પછી માંગણી કરે મુકુંદાસ પાસે, શું કે અમને આ પદની રચના આપજો ને, અમે ઘેર જઈને ગાઈએ. અમને આ પદની રચના આપો ને, ઘેર જઈને ગાઈએ. એવા માહિર હતા મુકુંદાસ. અને જ્યારે આ બધી જ કળા જોઈને વિદ્વાન એવા સારા, કથા સારી કરે, સેવા સારી કરે, હરિભક્તોનું ધ્યાન પણ સારું રાખે, હવે કયા ગુરુના શિષ્ય ના ગમે? કોને ના ગમે? બધાને ગમે. શ્યામદાસ તો પછી તો રાજી થઈ ગયા ને, એના હૃદયમાં ને ત્યાં આંખમાં તો એક જ દેખાય. કોણ દેખાય? મુકુંદાસ દેખાય. હવે શ્યામદાસ ને મુકુંદાસ દેખાવા લાગ્યા. અહો ધન્ય ભાગ્ય ગણો મારા, આવા શિષ્ય સામે ચાલી મને મળ્યા. શ્યામદાસ કે છે, મારા ધન્ય ભાગ્ય છે ગુરુ, કે મારા ધન્ય ભાગ્ય. બોલો હા, બોલો કેટલો રાજીપો હશે. હા, કોઈ ગુરુ બોલે મારા ધન્ય ભાગ્ય છે. હે, શ્યામદાસ તુલસીદાસ બોલવા લાગ્યા કે હું ધન્ય ભાગ્ય છું કે મને આવા શિષ્ય મળ્યા. બોલો કેટલો રાજીપો હશે. એ શ્યામદાસના હૃદયમાંથી ઉદ્ગાર કેવા નિસરી પડ્યા, કેવા નિસરી પડ્યા. અને જ્યારે સત્પુરુષના હૃદયમાંથી આવા ઉદ્ગારના શબ્દ નિસરી પડે ને, ભાવ પૂરેલા, એ જ શિષ્યની સાચી કમાણી છે. મુકુંદાસે જીવન જીવ્યા ને એટલે શ્યામદાસને પ્રસન્ન થવાનું મન થયું ને. આજે એક સદગુરુ હોય કે સંત હોય, ભક્ત હોય, સારું કાર્ય કરે તો ભગવાન પણ બિરદાવતા. એ પણ કહે ને કે શું મને ભક્ત મળ્યા છે. કારણ કે ભગવાન તો ભગવાન જ છે, સત્પુરુષ એ સત્પુરુષ જ છે. પરંતુ જ્યારે એવા ભક્ત બળ્યા હોય ને તો હૃદયમાંથી ઉદ્ગાર નિસરી પડે.
એમ આ શ્યામદાસને પણ થવા લાગ્યું કે હું ધન્ય ભાગી છું કે શિષ્ય મારે ગોતવા જાવો ન પડ્યો, પણ સામે ચાલીને મને આ શિષ્ય મળી ગયો, મળી ગયો. અને એ પણ શિષ્ય કેવા પાછા મને મળ્યા, કોઈ જગ્યાએ ન મળે એવા. મુકુંદાસ ને કહે છે વારંવાર શ્યામદાસ કે મુકુંદાસ આ સેવા કરો, મુકુંદાસ કથા વાર્તા કરો, મુકુંદાસ સદાવ્રતની સેવા કરો, મુકુંદાસ એટલાને સાચી લ્યો, મુકુંદાસ અતિથિ થયા છે એમને વ્યવસ્થા કરી આપો. હવે બધી જગ્યાએ બધી સેવા કરતા હોય તો કેટલા પ્રસન્ન થાય ગુરુદેવ, થાય કે ના થાય. એટલે શ્યામદાસને અહોભાવ થવા લાગ્યો, મને શું આ મુકુંદાસની પ્રાપ્તિ થઈ છે અને એ મને મુકુંદાસ બીજી ક્યાંય ના મળે, બીજા બધા વલખા મારતા હોય અને એવા શિષ્ય મને સહેજે સામે ચાલીને મળ્યા છે. કેટલી ભગવાનની કૃપા કહેવાય મારી ઉપર. શ્યામદાસ એવી રીતે પછી વિચારવા લખાય, શું જાનકીનાથની કૃપા છે મારી ઉપર, ક્યાંય મુકુંદાસની મને ભેટ કરાવી દીધી, પણ હજી ખબર નહીં શ્યામદાસને આગળ શું થવાનું છે. એટલે શ્યામદાસ તો અહોભાવમાં આવી ગયા, ગોતતા ન મળે જો આવા બીજા ભટકે કેવળ ખાવા. શ્યામદાસ કહે છે બીજા તો ગોતી ગોતીને થાકી જાય તોય ના મળે આવા શિષ્ય, અને અમુક ચહેરાલા તો કે ખાવા માટે જ આવતા હોય, પણ મુકુંદાસ એ પંક્તિના નથી, પંક્તિના નથી. ગમે એટલું ગોતીએ પણ આવા શિષ્ય મને મળે નહીં. હવે તો મારા મુકુંદાસને પકડી રાખવા છે. શું કરવું છે? હવે પકડી રાખવા માટે શું કરવું પડે? ક્યાંક બાંધવા પડશે આને મારે. બાંધવા પડે એટલે કે આમ દોરી જાલી નહીં, કંઈક કામ હોપવું પડશે. આને કંઈક કામ હોપવું પડશે. કંઈક મુકુંદાસ છે ને એકદમ નિષ્પૃહી છે, સંસારનો કોઈ પાશ નથી, કોઈ જગ્યાએ બંધન નથી. તારે કાલે મને છોડીને જતો ના રે, શ્યામદાસને થવા લાગ્યો કે મને જતો ના રે. હવે મુકુંદાસને તો ખાલી એટલું જ કરવાનું હતું કે એના પ્રશ્ન સમાધાન જ લેવાના હતા, પરંતુ પહેલાં તેને જે ફરજ બજાવી, વિશ્વાસ સંપાદિત કર્યો, સેવા કરી, બધાને પ્રસન્ન કર્યા, એટલે શ્યામદાસને થવા લાગ્યું કે આવા શિષ્ય મને મળે નહીં. એટલા માટે છે ને એક દિવસ મુકુંદાસને બોલાવ્યા પોતાની પાસે. એવું વિચારીને નિજ પાસે તેડાવ્યા શ્રી મુકુંદાસ, બોલાય મુકુંદાસને. મુકુંદાસ, હા ગુરુદેવ બોલો. તમારી એક કાલે કસોટી છે, તમારે એમાંથી પાર ઉતરવાનું છે. શું કીધું શ્યામદાસે? તમારે ખાલી એક કસોટી ભરી સભામાં થવાની છે, તમારે પાર ઉતરવાનું છે. હા ગુરુદેવ, આપનો અધિકાર છે ગુરુદેવ, આપ જે કસોટી કરો એમાં મારી જેટલી શક્તિ હશે, અને જેવી સૂઝબૂઝ આપની કૃપાથી મને પ્રાપ્ત થતી હશે એ રીતે હું જવાબ આપીશ. અને આવું જ્યારે નિર્મળપણું સરળપણું જોઈ ને મુકુંદાસનું, તો ઓર શ્યામદાસ ડૂબવા લાગ્યા કે શું મને મળ્યા છે ને મુકુંદાસ. એમ સારું, વાંધો નહીં, કાલ સવારે તમારી સભા થશે એમાં બધા તમારા ગુરુ ભાઈઓ છે, આપણો ભક્ત સમાજ છે એ બધા આવશે, એમાં તમારે કસોટી કરવાની છે. એમાંથી કસોટીમાંથી પાર ઉતરશો ને ગુરુદેવ, જાનકીનાથની કૃપા હશે ને એવું થશે. શું કીધું મુકુંદાસે? મુકુંદાસ પાછા બોલામાં તમારા તો હતા, એવું નહીં ફસાય કોઈ જગ્યાએ. મુકુંદાસ કે કીધું કે જાનકીનાથની કૃપા હશે ને એવું થશે. મુકુંદાસ કઈ એમ બંધનમાં આવ્યા વા ન તો કહી દીધું હોય તો ગુરુદેવ આપ જેમ કહેશો એમ કરી દઈશ 100%. હા, મુકુંદાસે બધું જ કર્યું છે, પરંતુ મુકુંદાસનું લક્ષ પકડી રાખ્યું હતું ને, એ લક્ષ મેન હતું શું? વ્રત સિદ્ધ કરવું ને ભગવાનને પ્રસન્ન કરવા. આ ગુરુદેવ જાનકીનાથની કૃપા હશે એવું થશે. પછી તો બીજા દિવસે
સભા ભરવામાં આવી અને સભા ભરવામાં આવી ત્યારે મુકુંદાસને બોલાવવામાં આવ્યા. મુકુંદાસને બોલાવવામાં આવ્યા અને સભામાં બધા જ બેઠા હતા અને શ્યામદાસે કહેવાનું ચાલુ કર્યું કે સાંભળો સાંભળો બધા જ, કે જ્યારથી મુકુંદાસ આપણા આશ્રમમાં આવ્યા છે ત્યારથી દિન પ્રતિદિન વધતી જ જાય છે દિવ્યતા. આપણો આશ્રમ વધારે ને વધારે ચાલવા લાગ્યો છે. આર્થિક વ્યવસ્થામાં શ્યામદાસ હતા ને થોડાક લોભી પ્રકૃતિના હતા. થોડુંક આપણી જાણ માટે, શ્યામદાસ થોડાક લોભી પ્રકૃતિના હતા. એટલે એવું ના હોય કે લોભી પ્રકૃતિના હોય, પણ એવી રીતે પણ હોય કે સંસ્થાના કામકાજ માટે પણ હોય. એવી રીતે જેવી રીતે અર્થ લેવો એવી રીતે લઈ શકાય. એટલે શ્યામદાસ થોડાક લોભી પ્રકૃતિના હતા, એ મુકુંદાસને થોડો થોડો અંસાર આવી ગયો હતો. કેમ? રોજ કામ કરવાનું થાય, નિત્ય વ્યવહાર કરવાનો થાય તો ખ્યાલ તો આવવાનો જ છે કે આ વ્યક્તિ આમ છે, આ વ્યક્તિ આમ છે, આ ભગત આમ છે, આ આમ છે, આમ છે. ખ્યાલ તો આવે, રુચિ તો ખ્યાલ આવે. એટલે શ્યામદાસે સભા ભરી અને સભામાં કહેવાનું ચાલુ કર્યું કે સાંભળો સાંભળો બધા જ, કે મુકુંદાસ જ્યારથી આપણા આશ્રમમાં આવ્યા છે ને ત્યારથી બધું જ રૂડું જ થાય છે. કોઈની કોઈ પ્રકારની ફરિયાદ જ નથી આવતી. જ્યારથી એ અહીં રહેવા આવ્યા ત્યાર પછી નથી કઈ કહેવા, વળી ઉમટે છે જન ભારી, સાંભળવા કથા ઘણી સારી. જ્યારથી એ આવ્યા છે ને ત્યારથી કથા વાર્તામાં પણ ભક્તજનોની મેદની પણ ઉમટી પડી છે. ખૂબ થાય છે આવીને રાજી, થાય જાય ભેટ મૂકી ઘણી જાજી, તેણે ચાલે સદાવ્રત સારું, બીજા સ્થાનને લજાવનારું. શું કીધું તુલસીદાસે? સાંભળો, જ્યારથી મુકુંદાસ આવ્યા છે ત્યારથી કથા જ્યારથી સારી કરે છે ને તો બધાય ભેટ પણ જાજી મેલીને જાય છે. શું કીધું? ભેટ પણ જાજી મેલીને જાય છે. અને ભેટ જે કઈ મેલીને જાય છે ને એનાથી સદાવ્રત પણ આપણું મોટું ને મોટું થતું જાય છે. સદાવ્રત વધતું ને વધતું જ જાય છે, ખોટ નથી પડતી કોઈ પ્રકારની. સાંભળો છો ને બધા મારી વાત? એવું કહેવા લાગ્યા. જ્યારથી મુકુંદાસ આવ્યા છે ત્યારથી ભેટ વધતી જાય છે. અને જે આશ્રમની આવક હોય એની કરતા ડબલ થવા લાગી, વિકાસ પણ સારો થવા લાગ્યો, ભક્તો પણ વધારે થવા લાગ્યા અને ઠેર ઠેર નામ પણ ગુંજવા લાગ્યું છે આશ્રમનું. અને સદાવ્રત પણ વધતું ને વધતું જ જાય છે. અને એ પણ સદાવ્રત એવું ચાલે છે, સાંભળો, એ પણ સદાવ્રત એવું ચાલે છે કે બીજાને ઈર્ષા આવે એવું લજાવનારું છે. કે બીજાના ચાલતા હોય ને સદાવ્રત, એની કરતા ક્યાંય આપણું સદાવ્રત સારું ચાલતું થઈ ગયું વધારે ને વધારે. કે બધા આપણામાંથી શીખે છે હવે કે શ્યામદાસનું સદાવ્રત કેમ એટલું બધું જોરદાર ચાલે છે. એવું મને બધા ઘણા બધા કહે છે. તો બે ચાર જણા પાછા ઊભા થઈને કે હા ગુરુદેવ, તમારી વાત સાચી છે, અમે પણ સાંભળ્યું છે, સદાવ્રત વધતું વધતું જ જાય છે અને ભક્તો પણ અહીં ઉમટી જ પડ્યા છે અને આશ્રમની જગ્યા પણ ઓછી પડવા લાગી છે. એટલે ગુરુદેવને જે જોતું તો મળી ગયો, સાથ સહકાર બધાનો મળી ગયો. તેણે ચાલે સદાવ્રત સારું, બીજા સ્થાનને લજાવનારું, માટે આજ થકી તેને તાત કરવા મારે મોટા સાક્ષાત. શું કીધું? એટલે જ્યારથી મુકુંદાસ આવ્યા છે ને ત્યારથી આશ્રમનો બધી જ રીતે વિકાસ થયો છે. અને મને એમ લાગે છે એ યોગ્ય પાત્ર છે અને યોગ્ય કાર્ય કરી શકશે એવો મને વિશ્વાસ છે. તો આપ બધાની મરજી હોય તો મારે એમને મોટા કરવા છે. પણ શ્યામદાસને કઈ પરમિશન લેવાની જરૂર ના હોય, ગુરુદેવને કઈ પરમિશન લેવાની જરૂર ના હોય, પરંતુ સભામાં ચોખવટ કરવી હતી.
શું ચોખવટ કરી હતી? કે મુકુંદાસ આવા છે, બધી રીતે પૂર્ણ છે, યોગ્ય પાત્ર છે, બધાના હૃદય સમજી શકે છે, બધાના પ્રશ્નના સમાધાન કરી શકે એવા મુકુંદાસ છે. જો શ્યામદાસે નિમણૂક કરીને કે જે અત્યારે નિમણૂક નથી કરી, પણ કહેવાની નિમણૂક કરી, બધાના હૃદય ઠારી શકે છે મુકુંદાસ, બધાના પ્રશ્નનું સમાધાન કરી શકે એમ છે. બધી જ સેવા, નાનામાં નાની સેવા આપશો તો મુકુંદાસ કરી શકશે, અને કોઈ મોટી સેવા આપશો તો પણ મુકુંદાસ કરશે, અને લઈ લેશો તો પણ એના અંતરમાં કંઈ વિચ્છેદ કોઈના પ્રત્યે નહીં થાય, કોઈના પ્રત્યે કંઈ અભાવ નહીં આવે. કારણ કે મૂત્રાગી મુકુંદાસ છે. આવી રીતે શ્યામદાસે જણાવ્યું, અને મોટો એ જ થઈ શકે, સાંભળો, કે જેનું જીવન પરાર્થમય હોય. પરાર્થમય હોય મોટો એ જ થઈ શકે કે જેનું જીવન પરાર્થમય હોય. અને ખરેખર તો એ જ છે ને, મોટા કોણ થઈ શકે? જે સમર્થકા ઝરણા કરી શકે ને, એ જ થઈ શકે. બીજા થઈ શકે હવે? હે, પણ આ જગત એવું છે સારું, સમર્થકા ઝરણા કરવા હોય નહીં અને પર્વત ઉપર ચડવું હોય કેમનું થાય? તો સારું થાય. હવે સમર્થકા ઝરણા કરી શકે કેપેસિટી હોય નહીં, અને મોટો થવાનો તો બહુ મોટો કોડ હોય. એટલે જ નિષ્કુળાનંદ સ્વામી કહે છે ને 64 પદમાં, શું કહે છે? મનમાં મોટો થવાનો કોડ. અને જીવને તો મોટું જ થવું જ ગમે છે ને, હે? આપણે બધા જ વિચારીએ અંતરમાં બેઠા બેઠા, શું મુકુંદાસના જીવનમાં આવું હતું? નહોતું, નહોતું. અને ભગવાનનું કેવું ધાર્યું? જેને મોટાઈ ન જતું ને એને જ ભગવાન મોટાઈ આપે છે ને એવું. અને જગતે એવું પાછું, ભગવાન જેને મોટાઈ આપે ને એની ઈચ્છા પ્રમાણે, અને મોટા સદગુરુ પણ જેની ઈચ્છા પ્રમાણે મોટાઈ આપે ને, તો કોઈથી દેખી પણ ન શકાય. કે જોયું, એમાં ભગવાન લોભાઈ ગયા છો? એમાં ભગવાન આસક્ત થઈ ગયા છો? સદગુરુ એનામાં લોભાઈ ગયા છો? સદગુરુ આસક્ત થઈ ગયા છો? સદગુરુની એક જ દેખાય છે, ભગવાનની એક જ દેખાય છે, બીજું કોઈ દેખાતા જ નથી. એટલે ભલા માણા, તું ભગવાન ઉપર આરોપ નાખી શકે, તું સદગુરુ પર આરોપ નાખી શકે, તું ભક્ત ઉપર આરોપ નાખી શકે, સંત ઉપર આરોપ નાખી શકે, તો ભાઈ આધ્યાત્મિકતા શું? તો તમારી આધ્યાત્મિકતા શું? જો એક વાત એટલી નક્કી રાખવાની, ઠાકોરજી મહારાજ અને સત્પુરુષ જે કરતા હોય ને એ સત્ય જ કરતા હોય, પણ આ જીવની છે ને ચામડાની આંખો દેખી શકતી નથી, અને એના કારણે એનું મુમુક્ષુપણું તૂટી જાય છે, અને અક્ષરધામમાંથી એનું પતન થાય છે, 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 પતન થાય. એટલે માટે વિચારવું, મહારાજને મોટા જે કરતા હોય એ સારું જ કરતા હોય, અને એ સાચું જ કરતા હોય. મહારાજ અને મોટા સારું જ કરતા હોય અને સાચું જ કરતા હોય. મહારાજને મોટા સારું અને સાચું જ કરતા હોય, અને જીવ મોટા પુરુષને જ્યારે સમજી નથી શકતો, અને ઠાકોરજી મહારાજને સમજી શકતો નથી, અને પોતાની પરંપરાને સમજી નથી શકતો, એટલે ખોટું કરવાની એની આદતો પડી જાય છે, આદતો પડી જાય છે, આદતો પડી જાય છે. પછી ખોટું કરી 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 કરીને દોષો ગ્રહણ કરી કરીને, દોષો જોઈ જોઈને, અભાવ લઈ લઈને, અવગુણ લઈ લઈને, અને પછી છેલ્લે દ્રોહ કરી બેસે છે, અને પછી એ પતનને પામી જાય છે, પતનને પામી જાય છે. એ પછી તિલક ચાંદલો વાળો હોય તો પણ શું, તિલક ચાંદલો વાળો ન પણ હોય તો પણ શું, કોઈ પણ હોય, પણ જેણે જેને ઠાકોરજી મહારાજમાં, પોતાની પરંપરામાં, અને પોતાના સદગુરુમાં, અને પોતાના પરિવારમાં, પોતાના ભક્તમાં જેણે જેને દોષ કલ્પિત બુદ્ધિનો ઉપયોગ કર્યો છે ને, એ પડે 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 ને પડે જ. એના હૃદયમાંથી ઠાકોરજી મહારાજની નજર કરડી થઈ જાય, થઈ જાય ને થઈ જાય, થઈ જાય, થઈ જાય. કારણ કે મોટપ એવી છે, બહુ ખતરનાક છે, બહુ ખતરનાક છે, બહુ ખતરનાક છે. મોટાઈને પચાવીને એના માટે મન મોટું, અને સમજણ તો એકદમ અપાર હોય, અપાર હોય, અપાર હોય, અપાર હોય, અપાર હોય.
આજ પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં આપણે જોઈએ છીએ, પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં જોઈએ છીએ, વ્રતમાં શૂરા, તપમાં શૂરા, નિષ્ઠામાં શૂરા, દાસત્વમાં શૂરા, સાધુતામાં શૂરા, સર્વોપરી ઉપાસનામાં શૂરા, સમર્પણમાં શૂરા, કોઈ પણ સેવા આપવામાં આવે તો પણ કરી જાણે એટલું નિખાલસ ભરેલું જીવન. અને આજે એકદમ કોથળાની નીચે ચટાઈ હોય, કોથળો હોય, અને કોથળા ઉપર સુવે એ જ ભાઈ સમર્થકા ઝરણા કરી શકે, કરી શકે, કરી શકે. ગાદલા ઉપર સુનારા વ્યક્તિ એક કોથળા ઉપર સુઈ શકે, અને કોથળા ઉપર સુનારો વ્યક્તિ એક ઘાસ ઉપર સુઈ શકે ને, એ જ મોટા કહેવાય, એ જ મોટા કહેવાય. અને આજ નગર આપણને અહીંથી કીધું હોય કે બેડ અહીં છે, સુવાનું છે, અને 10 વર્ષ સુધી એમાં હોવાનું કીધું હોય, રૂમ આપણને સ્પેશિયલ આપી દીધો હોય, પછી બીમાર હોય તો આપણને સુવાની પણ ફેસિલિટી આપી દીધી હોય, એમ પછી એમ કહે કે હવે તમારે બહાર હોવાનું છે, એ હોલમાં કેટલું કાઢું પડે, પડે કે ના પડે, પડે ને, કાઢું પડે ને, કાઢું પડે, કારણ બેડનું બંધન થઈ ગયું છે, રૂમનું બંધન થઈ ગયું છે, પોતાની પર્સનાલિટીનું બંધન થઈ ગયું છે. પણ મોટા સત્પુરુષને તો ઘાસની હોય તોય પણ શું, કોથળો હોય તો પણ શું, અને કંઈ પણ ન હોય તો પણ શું, હોય પણ શું. નીલકંઠભાઈ ના રૂપે મહારાજ જયારે વિચારતા ત્યારે કઈ મળતું, એમને કશું મળતું, કઈ મળતું, કશું જ નહોતું મળતું, ખાવાય નહોતું મળતું, સુવા માટે પથારી પણ નહોતી મળતી, રહેવા માટે નિવાસ પણ નહોતો મળતો, તો કઈ હતું, તો પણ એ નીલકંઠ પ્રભુની યાત્રા આપણા માટે હતી, આપણા માટે હતી. આ મુકુંદાસ તીર્થ યાત્રા કરવા નીકળ્યા તો જ્યારથી વાંકાની અસ્થિ સરદાર ગયા અને ચાલતા ચાલતા થયા, કહ્યું છે કે વચ્ચે રોકાણ જ નહીં, તો શું એમને ઉજાગર નહીં થયા હોય, એમને ખાવા બધી જગ્યાએ મળી ગયું છે, એમ ભૂખા રહેવું પડ્યું કે ના પડ્યું, કોઈ જગ્યાએ સુવાનું ન પણ મળ્યું હોય, એમ કહેવા કહેવાનો ત્રાસ પણ સહન કરવો પડ્યો હોય, કોઈ પૂછે કોઈ ના પૂછે ભાવ, અને કોક તો એટલું પણ કીધું હોય ને, હું હાલી પડે ને આવી પડ્યા છો, ના કે ઘણા બધા શબ્દ મળ્યા હોય, પણ નીલકંઠ પ્રભુની યાત્રા, મુકુંદાસની તીર્થ યાત્રા, અને આપણે સદગુરુનું જે તપ છે ને, એ કેવળ ને કેવળ આપણને સુખી કરવા માટે છે, એ જીવનને આપણે ગ્રહણ કરી રાખીએ, ગ્રહણ કરી રાખીએ. અને ખરેખર તો છે ને, સત્પુરુષની કૃપા, સત્પુરુષનું તપ અને સત્પુરુષના પ્રેમ ઉપર જ આપણે નભીએ છીએ, નકર આપણામાં તો કાંઈ તાકાત જ નથી, આ જીવની કોઈ તાકાત નથી, વાલા મુક્તો કોઈ તાકાત નથી. આપણે શું પૂજાપાઠ કરીએ છીએ, તિલક ચાંદલો કરીએ છીએ, સંસ્થામાં રહીએ છીએ, સેવા કરીએ છીએ, પાછ હરિભગત કરીએ છીએ, ભગવાનને ભજવીએ છીએ, શું એનાથી મોટપ છે, એમ એનાથી મોટપ નથી વાલા મુક્તો. આપણે જે કઈ ભોગવીએ છીએ ને, જે કઈ સુખ લઈએ છીએ ને, જે કઈ વ્યવસ્થા મળે છે ને, એ તો સત્પુરુષને લઈને, મુક્તાંદીય પરંપરાને સદગુરુને લઈને, અને ઠાકોરજી મહારાજને લઈને છે, ઠાકોરજી મહારાજને લઈને છે, બધું જ સદગુરુને લઈને છે, પણ આપ મેળે બધી વ્યવસ્થાઓ નથી, 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 નથી. આ મુકુંદાસે આટલું ભોગવું અને સહન કરું એનું જ છે ને આપણી પાસે, બીજું શું છે, શું છે. આ ઠાકોરજી મહારાજ આટલા રૂપાળા, આટલું રમણીય સ્વરૂપ, જે ચિત્ત ચોર છે, ચિત્તને હરનારું છે, એટલું સ્વરૂપ રૂપાળું છે, અને એ શ્રીજી મહારાજે સ્વામીને આપ્યું, અને એ પરંપરા સદગુરુ સેવા કરી, પૂજ્યપાદ ગુરુજી સેવા કરતા આવ્યા છે, અને હમણાં પાછા કરશે પાછા ગુરુજી. એ સ્વરૂપ ગુરુજીને બહુ વાલું છે, બહુ વાલું છે. જે મુક્તાનંદ સ્વામીને સ્વરૂપ વાલું હતું, જે દાદા ગુરુજી સેવા કરી, આખી પરંપરાએ સેવા કરી, ગુરુજીએ સેવા કરી,
એનું જે ધ્યાન કરે ને એને પર ગુરુજીનો બહુ રાજીપો થાય. સંત સભામાં એકવાર ગુરુજી અમને જણાવ્યું હતું બધાને કે આ ઠાકોરજી મહારાજના સ્વરૂપનું જે કોઈ ધ્યાન કરે ને મને બહુ સુખ આવે. એનો અર્થ એવો નથી, ધ્યાન બધાનું જેને જેમાં રુચિ આવે એમાં ધ્યાન કરે, પરંતુ ગુરુજી કે આ પ્રસાદીનું સ્વરૂપ છે એ પ્રસાદીના સ્વરૂપનું ધ્યાન કરવું ઠાકોરજી મહારાજનું. આ મુકુંદાસ આવી રીતે સદગુરુને રાજી કરતા, શ્યામદાસને એવા રાજી કર્યા. અને શ્યામદાસે જણાવ્યું કે મુકુંદાસની કેપેસિટી છે આખા સમાજને સંભાળવાની, તો મારી ઈચ્છા એવી છે કે એમને મોટા કરવા છે, એ બધું જ કરી શકે એવા છે, સમર્થ છે, તો મારે એમને મોટા કરવા છે, તો એમાં કોઈને વાંધો ને વિરોધ ના હોય તો બધા કહો, કોઈને કઈ વાંધો હોય તો કહો મને, તેમાં વાંધો વિરોધ જો હોય ઉચ્ચરો અહીંયા સૌ કોઈ, તો કોઈને કઈ વિરોધ હોય, કોઈને કઈ પ્રશ્ન હોય તો જણાવો. પણ બધાએ શું કીધું, અમારે એ જ જોતું છે ગુરુદેવ, અમે તો ઘણા દિવસે કેવા જ માનતા હતા તમને, અમે ગુરુદેવ તમને કીધું હતું ને કે ગુરુદેવ અમારે તમારી સાથે બેહવું છે, એટલે સંતો જે આજુબાજુ હતા ને ભક્તો બધા, એટલે બધા કહી રાખ્યું હશે કે ગુરુદેવને મળવું છે એમ, એટલે બધાએ કીધું કે ગુરુદેવ અમારે તમને એ જ કહેવું હતું કે મુકુંદાસ છે ને યોગ્ય છે સર્વે કાર્યમાં, એટલે આપ જો એને બધી જગ્યાએ મોટા કરી દો ને તો અમે બધાય શાંતિથી તમે બીજી કંઈ નાની સેવા પણ કરી શકીએ. બોલો, આ કલ્યાણદાસની ઉદારતા પણ ગજબની છે કે એટલું તો જોયું કે યોગ્ય છે. કલ્યાણદાસે યોગ્ય જોયું ને કે યોગ્ય વ્યક્તિને જોયા ને, અને સદગુરુ એ જ હોય કે યોગ્ય વ્યક્તિને યોગ્ય જગ્યાએ નિમણૂક કરતા હોય. આ જીવે લખી રાખવું જોઈએ જીવમાં કે સદગુરુ અને ઠાકોરજી મહારાજ કોઈ પણ વ્યક્તિને કઈ પણ સેવા આપે છે ને જે તે સમયે એ યોગ્ય જ નિમણૂક કરતા હોય છે. હા, પરંતુ પછી છે ને એ જીવને એ વસ્તુનું બંધન થઈ જાય છે. જ્યારે સત્પુરુષ આપે ને ત્યારે બંધન માટે નથી આપતા, પણ જીવને એક સેવાનો અવસર આપી અને જીવની કસર ટાળવા માટે આપતા હોય છે. શું આપતા હોય છે? ઠાકોરજી મહારાજ અને સત્પુરુષ જે કઈ સેવા આપે ને એ સેવા એમની કસર ટાળવા માટે, અને બીજું શેના માટે આપે છે? જીવની કસર ટાળવા માટે, અને એનું કે એના કારણે ભગવાનમાં જોડાઈ રહી, પણ જીવને એના કારણે બંધન થઈ જાય છે. એટલે જીવે ધ્યાન રાખવું જોઈએ કે મોટા પુરુષ જે કે સેવા આપે ને એનું અમે અનુસંધાન રાખીએ, કે કાલે છોડાવે તો છોડી દઈએ, અને જ્યારે ગમે તે સેવા આપે એ સેવા નિષ્ઠાપણે વફાદારીપૂર્વક અને ઈમાનદારીપૂર્વક કરીએ. મુકુંદાસે એવું જ કર્યું ને, મુકુંદાસને જે કાંઈ સેવા સોંપવામાં આવી તે એકદમ પ્રેમથી કરતા હતા, કે બંધન સાથે કરતા નહોતા, બંધન સાથે નહોતા કરતા. તેમાં વાંધો વિરોધ જો હોય ઉચ્ચરો અહીંયા સહુ કોય, પછી કેનું નહીં ચાલે કાંઈ માટે હોય જેવું મને માય. એટલે શ્યામદાસે કીધું જેવું એ જણાવી દેજો, પછી એમ ના કહેતા કે અમે નથી કીધું ગુરુદેવ તમે અયોગ્ય નિમણૂક કરી હતી, અમને પૂછ્યું નહોતું. એટલે ગુરુદેવ એ જ હાચે ને કે બધું પાકું કરી દે, પાકું ન કરે તોય શ્યામદાસ તો સમર્થ જ હતા કે મુકુંદાસને ડાયરેક્ટ નિમણૂક કરી શકે, પરંતુ એક લોકની રીત પ્રમાણે બધાની મંજૂરી લઈને બહુમતી લઈને યોગ્ય લાગે એ વ્યક્તિની સલાહ લઈને અને પક્ષપાત વિના મુકુંદાસ વિશે એવું કીધું કે મારે અમને મોટા કરવા છે, બીજા કોઈને કંઈ વાંધો હોય વિરોધ હોય તો મને જણાવજો. પછી એમ ના કહેતા કે આ પ્રોબ્લેમ છે, આ વાંધો છે, આમ કરે છે, આમ જે કાંઈ હોય એ ચર્ચા અત્યારે કરી દઈએ, તો પછી હું મુકુંદાસને જણાવી દઉં. આવી રીતે મુકુંદાસના વિશે બધાની સલાહ લે છે શ્યામદાસ, અને સલાહ લે છે પછી શું થાય છે એના વિશે આપણે કાલે જોશું. એ કથાને પૂર્ણ વિરામ કરીએ છીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય.
श्रीपतिम श्रीधरम सर्वदेश्वरम भक्तिधर्मात्मजम वासुदेहम हरे माधवम केशवम कामदम कारणम श्रीस्वामीनारायणम नीलकंठम भजे। श्री ठाकुर जी महाराज की जय।